નાસ્તાની પડે પરની માહિતી જોતી હોય તો અમારી કભી ખાય કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બતાવેલ બેલ આઇકન ઉપર ક્લિક કરો અને નોટિફિકેશન મેળવવા માટે ઓલ ઉપર ક્લિક કરો. નમસ્કાર દોસ્તો, મિત્રો કેમ છો? હું છું આપણો દોસ્ત રોની મોદી, આપના મોજીલા સિટી મહેસાણાથી. અને આજે ઊંઝાની અંદર આપણે હોય અને મા ઉમિયાનું આટલો રૂડો અવસર છે. પહેલો ભાગ તમે તો જોઈ ચૂક્યા છો ને કે જે મા ઉમિયાના દર્શન બતાવી દીધા, રસોડું બતાવી દીધું છે. સ્ક્રીન ઉપર તમે જોઈ લો કેટલા મોટા તપેલાના, આટલી બધું વ્યવસ્થા મા ઉમિયાના અસીમ કૃપાથી જ શક્ય બની શકે છે. અને મા ઊંઝાની આપણે ધામની અંદર હોય અને અસીમ કૃપા વરસે નહીં એવું તો કેવી રીતે બની શકે? અત્યારે તમે માહોલ અત્યારે ખૂબ જ જોરદાર છે, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા થઈ રહી છે અને અવનવા એવા રાઇડ્સ છે, બાળનગરી પણ અહીંયા યોજાઈ રહી છે. હું મારા દરેક સબસ્ક્રાઈબર, દરેક વિડીયો જોનારને હું ખાસ કહેવા માગું છું કે અત્યારે જેટલો પણ આ માહોલ બનેલો છે એ જોવા માટે અમારી ચેનલ કભી ખાય કે સબસ્ક્રાઈબ કરી લો છો. અને અમને આ વિડીયો તમારે જોતા હોય તો એના બાજુમાં બેલ આઇકન પણ ખાસ દબાવી દેજો, એનાથી અમારા અમને આ વિડીયો તમારા સુધી પહોંચી શકશે. તો આપણો વિડીયો હજી માતાજીના દર્શન ફરીથી તમને આજે બીજા વિડીયો પાર્ટની અંદર તમને કરાવી દઈએ. જય ઉમિયા, ચલો આપણે હવે માતાજીના દર્શન કરવા જઈશું. અને અહીંયા યજ્ઞકુંડ કહેવાય છે, જો પવિત્ર યજ્ઞકુંડ, એ તમને એમના સરસ મજાના દર્શન કરાવી દઈએ. અને ખાસ કરીને કોમેન્ટ જય ઉમિયા તો ખાસ લખજો અને બીજા સાથે પણ આ શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. ચલો આપણે મા ઉમિયાના દર્શન કરી લઈએ, પછી એને યજ્ઞશાળામાં જઈશું અને બાળનગરી જોવા જઈએ. ચલો આવી જાઓ અમારી સાથે. હવે આપણે માના યજ્ઞ સ્થાન ઉપર જઈશું અને જે મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે એટલું વિશાળ કાય આની અંદર, તો આપણે પણ એનો સરસ મજાનો લાવો અને સરસ મજાના દ્રશ્યો સાથે તમે અત્યારે ડ્રોન દ્વારા તમને દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. એટલું સરસ મજાનો ડૂમ તમે જે પૂરેપૂરું વાંસથી બનાવવામાં આવ્યો છે અને એની ઉપર માં જે લોકો ભરીભક્તો દ્વારા અહીંયા પુષ્પો દ્વારા અને હેલિકોપ્ટરની અંદર બેસીને પુષ્પો દ્વારા અહીંયા જે પુષ્પવર્ષા કહેવાય છે એ કરવામાં આવી રહી છે. અને અત્યારે ખૂબ જ ભીડ તમે અત્યારે તમે જોઈ રહ્યા છો. માહોલ આ પહેલો દિવસનો જ હતો અને આપણે આ બીજા દિવસે વિડીયો તમારો મૂકી રહ્યા છે અને સરસ મજાનો તમે આ જોઈ રહ્યા છો. પૂરેપૂરું વાસ અને સુતળી સુતરાઉ જે કહેવાતી હોય છે સુતળી, એનાથી આ બનેલો આખો યજ્ઞ અને નીચેની અંદર જે માટી અને છાણનું એવું લેપણ કરીને આખું સરસ મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. સરસ 1100 પાટલાનું આખો અહીંયા યજમાનનો આ યજ્ઞકુંડ અને દરેક માહોલ તમે અત્યારે સામે આપણી કવિ ગાયક ચેનલ ઉપર તમે જોઈ રહ્યા છો અને ધન્યતા અનુભવ રહ્યા છો. જય મા ઉમિયા. અત્યારે જે ઉપર હું એ જગ્યા ઊભો છું, એટલું પવિત્ર સ્થળ છે કે જે યજ્ઞશાળા તમે જોઈ રહ્યા છો. તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ લો કેટલા બધા યજમાન અહીંયા ઊભા છે અને અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે આરતી પણ થઈ રહી છે. અને લાવો આ બહુ જ આમ પુણ્ય કર્યા હોય ત્યારે આ વસ્તુને બધું જોવાનો લાવો મળી શકતો હોય છે. અને તમે અત્યારે તમે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, ખાલી આ એટલું સરસ માહોલ છે, ઘણા પાટલા છે, સંખ્યા છે અને આ જગ્યા તમે જોઈ રહ્યા છો તો આટલો મસ્ત માહોલ તમને પણ અહીંયા મેં મારા તરફથી યુટ્યુબની તરફથી તમને જોવા મળી રહ્યો છે. અને જે દેશ વિદેશથી હોય એમને પણ આ સરસ મજાનો લાવો અને આ તમારા માતાજીના દર્શન કરાવી દીધા. યજ્ઞશાળાને જે કહેવાતા હોય છે તે તમને સરસ મજાના દર્શન કરાવી દીધા છે. અને અત્યારે તમે કાનની અંદર પણ તમે અત્યારે સાંભળી શકો છો કે બાજુમાં અત્યારે યજ્ઞશાળાની અંદર આરતી થઈ રહી છે અને અત્યારે જેટલા પણ યજમાન લોકો છે એ યજમાન લોકો અહીંયા
ખેતી કરી રહ્યા છે અને ઘણા બધા ભૂદેવ છે પટેલ સમાજના છે અને તમે અત્યારે આજુબાજુ તમે અત્યારે જોઈ રહ્યા છો તો ચારે કોર યજ્ઞશાળાની પ્રદક્ષિણા થઈ રહી છે અને પ્રદક્ષિણા સાથે સાથે જે લોકો આવી રહ્યા છે એ તમે ભીડ તમે જોઈ રહ્યા છો અને ખૂબ જ સરસ, તમારો ખૂબ ખૂબ આભાર કે મને આટલા સુધી પહોંચાડ્યો અને માતાજીની એટલી મહેરબાની કે હું તમારા સુધી આટલી વિડીયો તમારા સુધી પહોંચાડી રહ્યો છું અને આવું અત્યારે જે આપણે યજ્ઞશાળા જોઈ લીધી છે અને વિશાળ કાંઈ યજ્ઞશાળા છે, બસ માતાજીની આવી કૃપા અમારા સબસ્ક્રાઈબર અમારા જે દરેક વિડીયો જોનાર છે એ લોકોને અમે પહોંચાડી રહ્યા છે. ચલો હજી આપણે આગળ અલગ અલગ તમે માહોલ તમે જોઈ રહ્યા છો અને ખૂબ જ જય ઉમિયા. આજે કોઈ શબ્દ નથી મારી પાસે કેમ કે એટલું પવિત્ર માહોલ છે અત્યારે, મારા કાન શરીરથી લઈને અત્યારે હું તમને કહી શકું છું રૂવાટા પણ ઊભા થઈ ગયા છે, એટલો સરસ પવિત્ર માહોલ અહીંયા યોજાઈ રહ્યો છે. ચલો જય માતા દી, જય ઉમિયા. હજી પણ આપણે આગળ જવાનું છે અને અત્યારે માહોલ યજ્ઞશાળાનો તમે અત્યારે જોઈ રહ્યા છો. જય ઉમિયા. હવે આપણે જોઈ રહ્યા છીએ પ્રદર્શન અને જે પ્રદર્શન માટે અહીંયા એક્ઝિબિશન મૂકેલા છે જે ઇસરો દ્વારા એક આખું સાયન્સ અને જે લોકોનું બાળકો માટે બહુ સરસ આ લોકોએ માહિતી પૂરી પાડી છે અને જે નાના નાના સ્પેસ શટલ છે એના નમૂના અહીંયા મૂકવામાં આવ્યા છે અને બાળકોને જેટલા લોકો છે એ લોકોને એક સારી સારી માહિતી અહીંયા આપવામાં આવી રહી છે. અહીંયા બેનર્સ પણ એવા સારા સારા મૂકવામાં આવ્યા છે કે દરેકે દરેક સ્પેસ શટલ કે જ્યાં આપણા અવકાશની અંદર મૂકવામાં આવ્યા છે શું કામ કરે છે, શું કેવી રીતે કામ કરી રહ્યા છે અને કેટલા છે એ આપણને અહીંયા માહિતી પૂરી પાડે છે અને કયું ઉપગ્રહ આપણા માહિતી માટેનું કયું કયું અલગ અલગ ઉપગ્રહો આપેલા છે એ દરેકે દરેક માહિતી આ બેનર દ્વારા અને ત્યાંના જે સ્વયંસેવકો છે ઇસરોના દ્વારા સ્વયંસેવકો મૂકવામાં આવ્યા છે એ લોકો દ્વારા અહીંયા આખું એક પ્રદર્શન અહીંયા મૂકવામાં આવી રહ્યું છે. અહીંયા તમે સ્પેસ શટલનું એવા જે નમૂના છે એવા તમે અહીંયા સામે આપણી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો અને સરસ. અને આ જે લોકો આવ્યા નથી યુએસથી યુકેની અંદર જે લોકો આપણા લોકો અહીંયા માતાજીના ભક્તો રહ્યા છે એ નથી આવી શક્યા, એ લોકો માટે ખાસ વિડીયો છે આપણા ઇન્ડિયાની અંદર ગુજરાતની અંદર આવી રહ્યા છે. इन परिदृश्यों में पर्यटकों के लिए गजेबो और अन्य सार्वजनिक बैठने की जगहों का भी प्रावधान किया गया है जहां संग्रहालय की सैर के बाद पर्यटक विश्राम करेंगे. संग्रहालय की दूसरी ओर डायनासोर धीमाधारी परिदृश्य है जहां पर्यटकों को दिन गुजरात राज्य में स्थित प्राचीन शहर पाटण में जो आने वाले समय में विज्ञान
આવા ઘણા ઘણા અલગ અલગ જાતના આવા નમૂના પણ અહીંયા મૂકવામાં આવ્યા છે, અને જે લોકો અહીંયા આવે છે એને અહીંયા અદ્ભુતતા અને આનંદ માણતા ગુણવાન ભૂલતા નથી. અહીંયા ક્રાફ્ટ ઓફ ગુજરાત એનું પણ અહીંયા સરસ મજાનું ફર્સ્ટ કલાનું જે પણ વસ્તુ બનાવેલી હોય છે માટીની અંદર, આપણે જે મેડ ઇન ઇન્ડિયાની અંદર આ વસ્તુ બધી કામ કરતી હોય અને આપણે ગુજરાતની અંદર આપણે ગુજરાતીઓ લોકો જનતા અને આ લોકો બનાવતા હોય તો આપણે અહીંયા ગુજરાતી ત્યાં જવાનું કેમ ના ચૂકીએ. અને સરસ મજાનું આ લોકોનું સ્ટોલ અહીંયા મૂકવામાં આવ્યા છે અને ખરીદી પણ લોકો કરી રહ્યા છે આનંદ ઉદાસથી. આપણે પણ થોડી ઘણી ખરીદી કરી લઈએ અને તમે વિડીયો દ્વારા ઓનલાઈન ખરીદી તમે કરી લો. આ છે મેડ ઓફ અને જે બનાવેલી છે ઘરે બનાવેલી ચોકલેટ છે. અને આ ગૃહ ઉદ્યોગ દ્વારા બધું મહિલા સશક્તિકરણ અધિકૃત અહીંયા બધું સ્ટોલ મૂકવામાં આવ્યા છે ઘણા બધા, જે મહિલાઓને માહિતી પૂરી પાડી શકાય કે ગૃહ ઉદ્યોગ પણ આવી રીતે તમે કરી શકો છો અને બીજા સાથે વર્ક કરી શકાય છે, આવી માહિતી તમે પૂરી પાડવામાં આવી રહી છે અહીંયા આગળ પણ. અત્યારે બાળનગરીની અંદર આપણે અમે આવી ગયા છે. હું છું અને એક અમારા ખાસ જે રાજભાઈ સ્કૂલ ટાઈમના અમે ફ્રેન્ડ છીએ. હવે આપણે ક્યાં જવાનું? ચકડોળમાં જવું હોય ને ચકડોળ. હાલો હાલો હાલો. ચલો આપણે હવે ચકડોળની અંદર જઈશું અને ત્યાંની આપણે મોજ માણવાના છીએ. ચલો ઘણા ટાઈમ પછી આજે હું આ મોટા ચકડોળમાં બેઠો છું. હું તમને કંઈ નહીં શકું કે મને કેટલી બીક લાગે. ચકડોળ ચાલતા એટલે પછી તમને વ્યૂ પટે. સ્પેશિયલ હું ચકડોળમાં બેઠો છું આજે. ચકડોળ ચાલુ થાય હવે. જય મા ઉમિયા. આજનો રંગારંગ કાર્યક્રમ બધું જ તમને સરસ મજાની રીતે તમને બતાવી દીધું છે. મેળાની મોજ પણ તમને બતાવી દીધી છે. હવે તમારી મોજ કરાવી હોય અને તમારી મોજ જોતી હોય આવીને આવી અને તમારા સિટીની પણ મોજ જોતી હોય તમારી કપી ખાય કે ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવું પડશે અને બાજુમાં બેલ આઇકન પણ ખાસ કરવું પડશે તો જ તમારા સુધી આવા સરસ મજાના વિડીયો તમારા સુધી પહોંચી શકશે. અને મા સીમ કૃપાથી આટલું સરસ મજાનું લક્ષચંડી યજ્ઞ તમારા સુધી પહોંચી ગયો, વિડીયો તમારા સુધી મોકલાવ્યો છે. તો હવે સરસ મજાનું એક જ ફ્રી ઓફ કોસ્ટની અંદર સબસ્ક્રાઇબનું બટન છે એ તમે દબાવીને બાજુમાં નીચે લાઇકનું બટન પણ છે એ પણ દબાવજો. કોમેન્ટની અંદર જય મા ઉમિયા ના લખે એમનું આ દર્શન નકામું કહી શકાય હું તો માં જાય ઉમિયા તો અને માં અમે તૈયાર છીએ એનું કોમેન્ટ ખાસ કરજો. અમને આ વિડીયો માટે નવા વિડીયો સાથે મોજ મસ્તી સાથે મળીશું તમારા સિટીની અંદર. અને ખાણીપીણીની ચેનલ તો ભાઈ આપણી કવિ ખાયા કે સબસ્ક્રાઈબ કરી લો જો. ખાવાના પીવાના શોખીન હોય દરેક લોકોને માતા તરફથી મારા ટીમ તરફથી જય મા ઉમિયા. અને વિડીયો બધાને શેર કરતા રહો જો, કોઈ પણ બાકી ન રહેવું જોઈએ. જય મા ઉમિયા.